પીએમના માતા હીરાબાની તબિયતને લઈને સમાચાર આવી રહ્યા છે. તેઓની તબિયતમાં સુધારો છે. હીરાબાને એકાદ દિવસમાં રજા આપવામાં આવશે. યુવન મહેતા હોસ્પિટલમાં તેઓ દાખલ છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ અત્યારે તેઓની સારવાર કરી રહી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે તેઓના ખબર અંતર પણ પૂછ્યા છે. મુખ્યમંત્રી યુવન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછી તેઓ રવાના થયા હતા. નિષ્ણાત ડોક્ટરોની ટીમ હાલ હીરાબાની સારવાર કરી રહી છે. તેઓની તબિયતમાં સુધારો હોવાને લઈને પણ અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાના સ્વાસ્થ્યને લઈને સુરતમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. સુરતની જનાબ બહાદુર શાહ જફર પ્રાથમિક શાળા નંબર 194માં બાળકો દ્વારા દુઆ કરવામાં આવી. તો સુરતના અંજના ખાતે આવેલા સરકારી શાળામાં ઉર્દુ માધ્યમના બાળકોએ હીરાબા માટે દુઆ માંગી હતી. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની માતા શ્રી હીરાબાનું સ્વાસ્થ્ય માટે, એમના દીર્ઘાયુ માટે અને એ લાંબુ આયુષ્ય જીવે એમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. અલ્લાહથી બાળકોએ દુઆ કરી હતી. પ્રધાનમંત્રીની માતા હીરાબાની તબિયત નાજુક થતા દેશભરમાં ઠેર ઠેર તેઓના દીર્ઘાયુ માટે પ્રાર્થના થવા લાગી હતી. ત્યારે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ હીરાબાની તબિયતમાં સુધારો થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. વારાણસીમાં હવન પૂજાનો સમયગાળો શરૂ કરાયો. તો બીજી તરફ મહામૃત્યુંજય જાપ અને મા ગંગાની આરતી કરીને પ્રાર્થના કરવામાં આવી છે. તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી. सबको पता है कि मोदी जी की माता जी का स्वास्थ्य अत्यधिक खराब है. सो हम लोग आज उनकी कुशल कामना के लिए आरती कर रहे हैं और समर्पित कर रहे हैं ये आरती उनको.